નમસ્કાર, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે હું તમને એક ખૂબ જ નામાંકિત જે સિંગર કે ગુજરાતીમાં પ્રખ્યાત ગુજરાતી સિંગર જેમને હું મળવા આપને જઈ રહી છું, જે છે ફરીદા મિરજી. ફરીદાજી, આપનું સ્વાગત છે અમારા ચેનલની અંદર. અને આપ આજે સુરતના મહેમાન બન્યા છો. આપને સુરત કેવું લાગે છે? અમારું સુરતમાં હું પહેલી વખત, જો કે નવરાત્રી માટે મહેમાન બની છું, પણ વર્ષો થઈ ગયા એટલે મારી શરૂઆત થઈ ત્યારથી હું સુરતમાં આવું છું. અને સુરત વાસીઓ જેટલા લોકો છે એને હું લેરીલાલા તરીકે બોલાવું છું, કે ખૂબ મોજીલા છે અને ડાયરામાં પણ ખૂબ આનંદ કરે છે. અને એનાથી વિશેષ કોઈ લાભાર્થી પ્રોગ્રામ હોય એમાં તો રૂપિયાની રેલમછેલ કરે છે, એટલે દાન દેવામાં પણ સુરત ખૂબ આગળ છે. ખૂબ જ સરસ. હું એવું પૂછીશ કે આપની આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? કારણ કે જ્યારે કોઈપણ વ્યક્તિ ખૂબ ફેમસ થતી હોય અને બહુ વર્ષોથી આવી રીતે સંગીતની દુનિયામાં જ્યારે તમે આગળ છો, ત્યારે કંઈક ને કંઈક તો એવું હશે કે જેની તમને કંઈક પ્રેરણા મળી હશે, તો એ અમને કહો. જનરલી છે ને, તો બહુ જ લાંબી સ્ટોરી છે, કેમકે મેં ખૂબ જ સ્ટ્રગલ કર્યું છે. અને એનાથી વિશેષ મારા મમ્મીએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. પૂર ગુજરાત જાણે છે કે મારા મમ્મી મારી સાથે મારી જોડે જ રહ્યા છે અને મને ખૂબ હિંમત પણ આપી છે જેણે. અને રામાપીરના મંદિર એટલે કે રાજકોટની બાજુમાં કાલાવડ ગામ છે, ત્યાંથી મારી શરૂઆત થઈ હતી. અને પપ્પાએ ખૂબ મને ડાંટી હતી, મારી હતી પણ કરી, પણ છતાંય મને બસ આગળ વધવું હતું અને ઘરમાં હેલ્પ પણ કરવી હતી, તો મમ્મીએ સપોર્ટ આપ્યો મને. એટલે ખૂબ સંઘર્ષ કરવું પડ્યું, પણ અલ્લાહ અને ઈશ્વરની કૃપાથી હું આજે લોકોના દિલોમાં, આજ પણ લગભગ 23-24 વર્ષ થઈ ગયા, પણ છતાં બી લોકોના દિલની અંદર એ જ ક્રેઝ અને જે ચાહના છે એ ઉપરવાળી મહેરબાની છે. અત્યાર સુધીની તમારી જે જર્ની રહી છે એમાં તમે ખાસ એવો કંઈ અનુભવ એવો કંઈ રહ્યો હશે કે જે ખૂબ જ તમારે માટે યાદગાર હોય? ખાસ કરીને તો ઘણા બધા એવા યાદગાર પ્રસંગો બન્યા હોય 23-24 વર્ષમાં તો, પણ એનાથી વિશેષ એક યાદગાર પ્રસંગ એવો છે મારો, કે ગુજરાતી એક ડાયરાની સિંગર તરીકે જે મને નામના મળી ભજનદાસ બાપુના ભજનોથી હું ફેમસ થઈ. પણ શરૂઆતમાં જ મને ગુજરાતી મૂવીમાં કામ કરવાની જે મને ઓફર મળી એઝ અ હિરોઈન, તો મને ખૂબ નવાઈ લાગી હતી. અને એ પ્રોડ્યુસર જે મને બોલાવી તો ત્યારે મને કહ્યું નહોતું કે ભાઈ તમારે આમાં એક હિરોઈન તરીકે તમારે કામ પણ કરવાનું છે. મને એવું કહ્યું હતું કે ગુજરાતી મૂવીમાં તમારે સિંગિંગ કરવાનું છે, તો આવો આપણે બેઠક કરીએ ને બેસીએ. અને હું ત્યાં ગયા પછી સીધી જ મને ડિપોઝિટ હાથમાં આપી હતી કે આ મૂવી તમે કરી રહ્યા છો. એટલે મારા માટે એક બહુ જ ખુશીની વાત હતી કે પહેલી સિંગર, ડાયરાની દુનિયામાં પહેલી સિંગર હું ગુજરાતી એવી હતી કે જે મને ફિલ્મ અભિનેત્રી તરીકે પણ મને કામ મળ્યું અને લોકોએ સ્વીકાર્યું. એટલે આપણે એવું કહી શકાય કે ફરીદા મિરજી સિંગર પણ છે અને એક્ટ્રેસ પણ છે. અને આપણા સુરતની અંદર નવરાત્રીમાં 9 દિવસ ખેલૈયાઓ માટે તેઓ આવી રહ્યા છે, એ પણ સુરતને માટે બહુ મોટી વાત કહેવાય કે આવા મહાન કલાકાર જ્યારે ખેલૈયાઓ સાથે આવશે ત્યારે એનો કંઈ મતલબ જે ચામ હશે એ કંઈક અલગ જ હશે. તો આપણે ફરીદાજી પાસેથી કંઈક એવું બી સાંભળીએ કે એમના ફેવરિટ સોંગ અને એમને જે ગીતો ગાયેલા છે એમાંથી થોડીક ઝલક આપણે સાંભળીશું એમની પાસેથી. ખાસ કરીને તો હું કહું તો મને પહેલી નવરાત્રી એવી છે મારા માટે કે મને મારા માટે એક જેને કહેવાય ને સરપ્રાઈઝ. હું અમેરિકાથી કાલે જ આવી છું, ત્યાં રહીને પણ મેં ગરબાની એટલી બધી તૈયારી કરી છે. જોકે આટલા વર્ષો પછી તૈયારી કરવી પડે એવું હોય નહીં, કેમકે બધા મૌખિક ગરબા તો બધું હોય જ આપની યાદ, પણ આ સુરત માટે કંઈક મને નવું કરવું હતું. તો મેં તો 2017 હું અમેરિકા હતી, 2018 બેંગ્લોર હતી અને 2019 આજે સુરત છું, પણ સુરત માટે કંઈક મને ઉલ્લાસ, કંઈક મારી તૈયારી અલગ જ છે. એમાં ગરબા તો મારા બહુ જ બધા ફેમસ છે, પણ હું જે ખેલૈયાઓને જલ્દી જલ્દી નવરાત્રી આવે 29 તારીખ અને ખેલૈયાઓને બધાને હું ડ્રેસીસ સાથે જોઉં અને એ બધાને ખૂબ રમાડું એવી મારી અંદરથી બહુ જ મોટું એક ઉમ્મીદ છે. એમાં હું ગરબો આપને સંભળાવું તો મને ગમતો ગરબો. કંકુડિયાની ચોખલી આવે ના રે
રાજપરા ધામ મોકલાવો ને, રાજપરા ધામ થી ઘોડિયાર માં બિલાવો ને, ઘોડિયાર માં તમે જરા ના કરશો વાર રે. આવા ઘણા બધા ગરબા હું ગાવાની છું, એનાથી વિશેષ લોકોને ખૂબ ગમે છે એવો એક ગરબો. મારી મોગલ છે મચરાડી રે હો એ તને ભગોળ મારોમતી ભાડી રે હો માં. આવા ઘણા બધા ગરબાઓથી સુરતવાસીઓને ઘોતરમોર કરવાની છે. જો એક બે આપના જે બોલિવૂડ સ્ટાઇલના કોઈ એવો એકાદ ઓકે, જે ગુજરાતી લેંગ્વેજ આપણા બધા જ માટે, ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે કે આપણી લેંગ્વેજ બોલિવૂડ સુધી પહોંચી છે અને જેની અંદર જે ગીત આવ્યું છે ખૂબ, જે દરેક લોકોના હૈયે રમતું એવું એક ગીત છે. હજુ એક સોંગ મને સાંભળવાની ઈચ્છા છે જે એકદમ ગુજરાતી, ટિપિકલ ગુજરાતીમાં તમે જે ગાઓ છો એટલે બહુ બધા લોકો પાસેથી સાંભળ્યું છે, પણ તમારી પાસે સાંભળવું છે મોર બની થનગાર. જનરલી બહુ બધા તમે ગીતો ગવડાવો છો એવું લાગે છે કે નવરાત્રિમાં તમે આવવાના નથી, પણ ખાસ કરીને મારું ઇન્વાઇટ છે કે ગોસેલેબની નવરાત્રિમાં સ્પેશિયલી આવો અને ખૂબ આનંદ કરવો છે. હું ખૂબ અંદરથી કહેવાય ને કે જલ્દી 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 રાહમાં છું કે 29 તારીખ આવે અને સુરતના ખેલૈયાઓ રમવામાં ખૂબ આગળ છે, એટલે ને જલ્દી 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 હું ગરબા રમાડું. મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે હે મારું મન, મોર બની તનગાટ કરે મન, મોર બની તનગાટ કરે મન, મોર બની તનગાટ કરે. આપ સૌના મન પણ મોર બનીને થનગનાટ કરતા હશે રમવા માટે અને મને ગાવા માટે. જરૂર, ખૂબ જ સરસ, આપણે આટલું સરસ એમની પાસેથી સાંભળી આ સોંગ અને મને પણ અત્યારે જ એવું લાગ્યું કે હું હમણાં જ અહીંયા જ ગરબા રમવા માંડું એવું મને મન થઈ ગયું. તો ખેલૈયાઓને પણ જરૂરથી ખૂબ મજા આવશે આપની સાથે રમવાની. અને બીજો ક્વેશ્ચન મારો એ હશે કે હમણાં રિસન્ટ હમણાં જ તમારું કંઈક નવું સોંગ આવી ગયું છે, તો એના વિશે આપણે વાત કરીશું અને એ પણ એક લાઈન તમે સંભળાવશો. જનરલી મારું એક ગીત આવી ગયું છે હમણાં જ અને લોકોએ ખૂબ પસંદ કર્યું છે, જેને મેં રમતા રમતા બનાવી નાખ્યું હતું. પૂરો ટાઈમ પણ એ ગીતને હું નથી આપી શકી અને જેમાં મારા બંને ભાઈઓ ચાંદ અને સૂરજ જે ઢોલ ઉસ્તાદ છે અને લગભગ ગુજરાત એમના દીવાના છે ચાંદભાઈના ઢોલ પાછળ, એમાં એક ભાઈ મારો નાનો સૂરજ જેણે મારી સાથે પહેલી વખત અવાજ આપ્યો છે, કારણ કે મીરના દીકરા દીકરીઓ એના બ્લડમાં હોય ગાવું વગાડવું, એટલે એમણે મારી સાથે ગાયું છે અને એ હું આ સુરતની નવરાત્રિમાં પણ આ સોંગ હું ગાવાની છું જે ફરીદા મીર ઓફિશિયલ ચેનલ ઉપર આ ગીત મારું રિલીઝ થયું છે. કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતો નથી, કાની એવો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતો નથી. આવા ગીતો હું પણ ગાવાની છું આ સ્ટેજ ઉપર. જી ખૂબ જ સરસ, આપ આવ્યા છો મહેમાન બનીને એમઝેડ અને ગોસેલેબ નવરાત્રી માટે આપ આવ્યા છો, આજે સ્પેશિયલ મુલાકાત સુરતથી લઈ રહ્યા છો. 9 દિવસ માટે તો આપ આવવાના જ છો, પણ એમઝેડની જે નવરાત્રી છે એના આપણા જે દર્શકો છે એને શું કહેશો આપ? હું તો સ્પેશિયલી સુરત મારા માટે અજાણ નથી, મને હું ઘરે આવી હોય એવું મને લાગે છે, કેમકે મેં બહુ જ બધા શો કર્યા છે, બહુ બધા ડાયરાઓ કર્યા છે, પણ પહેલી વખત ડાયરાઓની અંદર જે સુરતવાસીઓ જે રૂપિયાની રેલમછેલ કરે છે એ બધાને હું ગરબાની રેલમછેલ કરતા જોવા માગું છું, કે ગરબાની અંદર ખેલૈયાઓ બહુ જ મસ્તીથી રમશે એવો મને વિશ્વાસ છે. અને જલ્દી 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 તૈયાર થઈ જાઓ રંગબેરંગી ડ્રેસીસ સાથે, ભગવતીના ઉપાસના અને ભગવતીના ગુણગાન સાથે
જેમ કે હું ખોડિયારને માનું છું તો હું પણ મારા ખોડિયારના ગુણગાન ગાવાની છું, અને આપણે બધા રમવાની સાથે માતાજીના ખોળામાં નિર્દોષ આનંદ કરીએ એવો આનંદ આપણે કરવાનો છે. તો જલ્દી 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 તૈયાર થઈ જાઓ ગોસેલેબ નવરાત્રી સાથે, અને પાસ ન લીધા હોય તો હવે મોડું ના કરશો, દિવસ ઓછા છે, જલ્દી 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 પાસ લઈ લો અને આવી જાઓ મારી સાથે ગરબા રમવા માટે. ખૂબ જ સરસ. એમઝેડ નવરાત્રિમાં આપ સૌ આવશો, ગોસેલેબ એમઝેડ નવરાત્રિ ખૂબ મોટા આયોજન સાથે થઈ રહી છે. ફક્ત સુરતમાં નહીં પણ મુંબઈ, બરોડા અને અમદાવાદ એમ ચાર સિટીમાં એક સાથે નવરાત્રિ થવા જઈ રહી છે. તો ખૂબ જ ખૂબ ખૂબ અભિનંદન એમઝેડ આકાશ અગ્રવાલ અને ગોસેલેબ ચિરાગભાઈને ખૂબ ખૂબ અભિનંદન અમારા ચેનલ તરફથી પણ કે આટલું ખૂબ ખૂબ સુંદર આયોજન કરવા બદલ. અને હવે આપણે લાસ્ટ મેસેજ જે આપવાનો છે મેડમ પાસેથી જાણીશું. નમસ્કાર, જય માતાજી. મારા સુરતવાસીઓ, હું છું આપની ફરીદા મીર. મારા ખેલૈયાઓને ખાસ કરીને હું આ વિડીયો દ્વારા વિનંતી કરી રહી છું કે આવો 29 તારીખથી આપણે બધા જ નવરાત્રિની અંદર આનંદ કરીએ, માતાજીના ગુણગાન ગાઈએ. તો પાસ અગર ના લીધા હોય તો જલ્દી 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 ફટાફટ મેળવી લો, પછી કહેતા નહીં કે તમે રહી ગયા, ફરીદાબેન આવ્યા અને અમે એના ગરબા ન માણી શક્યા. તો જલ્દી જલ્દી હજી પણ તમારી પાસે ટાઈમ છે, પાસ મેળવી લો. પાસ મેળવવાનું સ્થળ છે ગોસેલેબ ક્લબ પ્રેઝન્સ તિરુપતિ કપાસિયા ઓઇલ નવરાત્રિ ઇન એસોસિએશન SD પેન્સ પાવર્ડ બાય રૂઆ પાન મસાલા ઇવેન્ટ બાય એન્ડ ગોસેલેબ ક્લબ એન્ડ AMZ ઇવેન્ટ મેનેજમેન્ટ. થેન્ક્સ ટુ સ્પેશિયલી થેન્ક્સ ટુ આકાશભાઈ, ચિરાગભાઈ, તમને બધાને ખાસ 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 અભિનંદન. અને મને આપ સૌએ સુરતવાસીઓથી મારી મુલાકાત કરાવી રહ્યા છો નવરાત્રિમાં, અને અમે બધા સાથે આનંદ કરવાના છીએ. થેન્ક્સ ટુ આકાશભાઈ, ચિરાગભાઈ. જી માતાજી.